నమస్కారం విద్యార్థి మిత్రులు, నోబెల్ స్కూల్ ના વાસુદ વિદ્યાર્થી તરફથી બધા વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે જે નવમા ધોરણમાં ભારતની રાષ્ટ્રીય ધોરણો એ પાઠ ભણી રહ્યા હતા એમાં આપણે સ્વદેશી અને બહિષ્કાર અને સ્વદેશી ધોરણોની ટોપિક આપણે ભણી ગયા હતા. આજે આપણે જે ટોપિક ભણવાનો છે એ છે મુસ્લિમ લીગ. મુસ્લિમ લીગની સ્થાપના થઈ હતી બરાબર હિન્દી બજેટ મોરલે સાથે મળીને હિન્દના રાષ્ટ્રવાદને કચડી નાખવાની યોજના. રાષ્ટ્રીય લડતની તાકાત વધી ગઈ જયારે અંગ્રેજો ઉપલા વર્ગના મુસ્લિમોની તરફ વફાદારી કરવાની શરૂઆત કરી. અલગ મતાધિકાર અને અલગ મતદાર મંડળોની માંગણી કરવા એક મુસ્લિમ સંગઠનની રચના કરવા મુસ્લિમોને એક જૂથ સમજાવવામાં અંગ્રેજો સફળ રહ્યા. પરિણામે મુસ્લિમ લીગની સ્થાપના થઈ 1906 માં. હિન્દુ અને મુસ્લિમની એકતા તોડવા માટે લોર્ડ મિન્ટો, આ જે મુસ્લિમ લીગના સ્થાપક હતા લોર્ડ મિન્ટો બરાબર, અને હિન્દી વજીર હતા મોરલે. આ બંને એવી યોજના કરી કે જો ભારતમાં હિન્દુ મુસ્લિમની એકતા તોડવી હોય તો મુસલમાનને એકબાજુ કરવો પડશે હિન્દુથી, અને બેની વચ્ચે જે એકતા છે એ તૂટી જવી જોઈએ. એટલે બંને એ મુસ્લિમ લીગની સ્થાપના કરવા માટે મુસ્લિમોના તરફદારી કરવાનો, એની બાજુ બોલવાનો અને હિન્દુ વિરુદ્ધ બોલવાનો શરૂઆત કરી. એટલે એક જૂથ છે એ આમાંથી ખસી ગયું હિન્દુ તરફથી બરાબર, અને એ એકતા કરવા માટે સફળ થયા. 1905 માં સ્થાપના થઈ. આ સંસ્થાની સ્થાપના મુસ્લિમોના ધાર્મિક વડા આગા ખાન, ઢાકાના નવાબ સલીમુલ્લાહ, વાઇસરો મિન્ટો અને તેના ખાનગી મંત્રો ડનલોપ સ્મિથે મહત્વની ભૂમિકા ભજવી હતી. મુસ્લિમના ધાર્મિક વડા બધા છે આમાં આવી ગયા. કોણ કોણ હતા? તો કે આગા ખાન હતા, આગા ખાન, પછી ઢાકાના સલીમુલ્લાહ હતા, પછી વાઇસરો મિન્ટો અને ડનલોપ સ્મિથ. આ બધાને મંડળ બનાવ્યું. મુસ્લિમો કોંગ્રેસના વાર્ષિક અધિવેશનમાં હાજર ન રહે તે માટે કોંગ્રેસના અધિવેશનના દિવસે મુસ્લિમ લીગનું વાર્ષિક અધિવેશન ગોઠવવામાં આવ્યું. આમ અલગ પ્રતિનિધિ માંગણી મુસ્લિમોને નહીં પરંતુ અંગ્રેજોની નીતિની એક નિપજ હતી. મિન્ટોએ મુસ્લિમોને સહયોગથી બનાવવાની નીતિની શરૂઆત કરી. તેથી મિન્ટોએ કેટલાક લેખકો મુસ્લિમ કોમવાદના પિતા થયા છે. મિન્ટોને કેટલાક લેખકો યાદ રાખવાનું છે, મુસ્લિમ કોમવાદના પિતા કહે છે. કારણ કે આને શરૂઆત કરી હતી મુસલમાનની, જે હિન્દુ મુસલમાનની એકતા તોડવાની શરૂઆત કોણે કરી હતી? આ લોર્ડ મિન્ટોએ કરી હતી. એટલા માટે એને મુસ્લિમ કોમવાદના પિતા કહેવામાં આવે છે. જો આ એને ન કરી હોત આ વસ્તુ, જો આગા ખાન અને સલીમુલ્લાહ ખાન જેવા જે મુસ્લિમના જે મોટા મોટા વ્યક્તિઓ હતા એને તોડવામાં એ આ લોકો સફળ રહ્યા છે. કારણ કે લોર્ડ મિન્ટો છે એ એને એવું વિચાર્યું કે હિન્દુ મુસ્લિમ એકતા તોડવામાં આવે તો જ આપણે ભારત દેશમાં આ લડત છે એને અટકાવી શકીએ એમ. એટલે ઘણા લેખકો અને મુસ્લિમ કોમવાદના પિતા કહે છે. શા માટે? કારણ કે મુસ્લિમ કોમવાદ આને ઉભો કર્યો હતો લોર્ડ મિન્ટો. તો એક ઇતિહાસકારે તો ત્યાં સુધી લખે છે કે પાકિસ્તાનના સરદાર સજ્જન મોહમ્મદ અલી જિના કે રહેમતુલ્લાહ નહીં પરંતુ મિન્ટો હતા. ત્યારથી હિન્દુ મુસ્લિમના સંઘર્ષો વધ્યા અને છતે એમના ભાગલા પરણ્યા. ઘણા ઇતિહાસકારો તો એવું કહે છે કે ખરેખર પાકિસ્તાનનો સર્જન મોહમ્મદ અલી જિનાએ રહેમતુલ્લાહ નથી પણ લોર્ડ મિન્ટોએ કર્યો છે. તો એને આ કુકૃતિ ન અપનાવી તો ભારતના ભાગલા પડ્યા હોત નહીં. હવે છે ઉગ્ર ક્રાંતિકારી ચળવળનો ઉદ્ભવ અને વિકાસ. ઉગ્ર ક્રાંતિકારી શરૂઆત આપણા દેશમાં થઈ અને એનો ઉદ્ભવ થયો અને કેવી રીતે એનો વિકાસ થયો. ક્રાંતિકારી ચળવળો જે શરૂ કરી ભારતના જે મહાન વીર સપૂતો હતા યુવાનીમાં જેણે ઉગ્ર ક્રાંતિકારી ચળવળનો ઉદ્ભવ અને વિકાસ. ઉગ્ર
ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત વાસુદેવ બળવંત ફડકે કરી. યાદો યાત્રા છે ભારતમાં વાસુદેવ બળવંત ફડકે. અલીપુર અત્યાકાંડમાં 34 જેટલા ક્રાંતિકારીઓ પર કેસ ચલાવાયો. ભાવડા અત્યાકાંડ તથા ઢાકા
હત્યાકાંડના અનેક પ્રાંતિકોને ધરપકડ કરાવી દિલ્હીમાં વાઇસરો આર્ટિસ્ટ પર બોમ્બ ફેંકતા હત્યા કરવામાં ક્રિયા. 13 નવેમ્બર 1909 રોજ અમદાવાદમાં રાયપુરના દરવાજા પર વાઇસરો મિત્રો પર નખાય બોમ્બ વગેરે બનાવવાના દ્રષ્ટાંત રૂપે આપી શકાય. પછી ધીમે ધીમે આ રીતે ક્રાંતિકારી પ્રવૃત્તિ થઈ શરૂ થવા માંડી. 13 નવેમ્બર 1909 અમદાવાદના રાયપુરના દરવાજા પર મિન્ટો હતા એના ઉપર બોમ્બ પણ નાખવામાં આવ્યો હતો. બીજા તબક્કામાં કાકોરી લૂંટ કેસ લાવી હત્યાકાંડ કેન્દ્રીય ધારાસભામાં બોમ્બ નાખવામાં બનાવો બનેલા આ સક્રિય પ્રવૃત્તિ સહભાગી બનનાર ક્રાંતિવીર હશે મેગાવન પ્રોગ્રામ છે. આ બધી ક્રાંતિકારીઓ છે પ્રવૃત્તિઓ છે ભારતમાં આ નવયુવાનો દ્વારા છે ભગતસિંહ છે રાજગુરુ છે સુખદેવ છે રોશનસિંહ છે આ બધા વ્યક્તિઓએ કરી અને આ રીતે ઉગ્ર ક્રાંતિકારીની લડત છે એની શરૂઆત થઈ. તો આજે આપણે આજે આટલું રાખીએ છીએ. તમારે આજનો પ્રશ્ન લેસનમાં છે 24 પેજ નંબર પર મુસ્લિમ લીગ વિશે ટૂંકનો લખો લખવાનો છે બરાબર. એ જે પેરેગ્રાફ છે મુસ્લિમ લીગ 1906 માં જેની સ્થાપના થઈ 24 પેજ નંબર પર છે તમારે લખવાનું.